લોકસભાની ચૂંટણી નજીક આવી છે. ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. 26 બેઠક પર ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે. આમાંથી રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે. તેમનો વિરોધ છે તે હજુ પણ યથાવત છે. ક્ષત્રિય સમાજ દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું તેનો વિરોધ હજુ પણ દેશ ગુજરાતભરમાં થઈ રહ્યો છે. અને ગુજરાતભરમાં થતા આ વિરોધના જે સૂર છે તે વિરોધનો વંટોળ જે છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. ગોંડલમાં સમાધાનની કોશિશ કરવામાં આવી પરંતુ તેમ છતાં હજુ પણ પરસોત્તમ રૂપાલા છે તેને લઈને વિરોધનો સૂર છે તે યથાવત જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે રાજકોટમાં જે ક્ષત્રિય સમાજના અગ્રણી છે આગેવાન નેતા છે પદ્મિનીબા વાળા તેમના દ્વારા હવે પેમ્પલેટ છપાવવામાં આવ્યા છે. અને આ છપાવાયેલા પેમ્પલેટમાં બોયકોટ પરસોત્તમ રૂપાલા તેવું લખીને આ પેમ્પલેટ છે તે છપાવવામાં આવ્યા છે. સાથે જ આ પેમ્પલેટમાં પરસોત્તમ રૂપાલાના તસવીરને દેખાડાય છે અને તસવીર પર એક ક્રોસ કરવામાં આવ્યું છે. આ સાથે જ આ પેમ્પલેટમાં લખવામાં આવ્યું છે કે હું આ ગોંડલમાં જે પ્રકારે જે સભા થયેલી હતી ક્ષત્રિય સમાજની આ સભાનો હું વિરોધ કરું છું. સાથે લખેલું છે કે રાજકીય પક્ષો દ્વારા સમાધાનની મીટિંગનો વિરોધ કરું છું અને આ મીટિંગનો બહિષ્કાર કરું છું. અમારી બહેન દીકરીઓનું સ્વાભિમાન જાહેરમાં અપમાનિત કરનાર સાથે સમાધાન આજે નહીં અને કાલે નહીં કરીએ એમની ટિકિટ રદ કરવામાં આવે એવી જ એક માંગ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠકથી ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સતત ઉઠી રહી છે. અને આ માંગને ઠારવા માટે પરસોત્તમ રૂપાલાએ માફી પણ માંગી છે. તેમ છતાં હજુ પણ આ માફીનો સ્વીકાર કરવામાં નથી આવ્યો અને હવે પેમ્પલેટ છપાવવામાં આવ્યા છે. રાજકોટમાં ઠેર ઠેર આ પ્રકારના પેમ્પલેટ છે તેનું વિતરણ કરાશે. આ મુદ્દે પદ્મિનીબા વાળાએ શું કહ્યું તે સાંભળો. એક મહત્વપૂર્ણ બેઠક મળી તો ક્યાંક ને ક્યાંક અમને એક ખૂબ એક આશાની કિરણ જાગ્યું છે કે ના અમારું આટલું તો માન એ લોકોએ જાળવ્યું કે ના અમારો પ્રશ્ન જે છે એ ક્યાંક ને ક્યાંક સોલ્વ કરવા માટે જ આ બેઠક મળી છે. તો અમે અમારું એક આશાનું કિરણ જાગ્યું છે. હા બેન, આ પોસ્ટર ઘરે ઘરે મારવાના છો એ શું તમારો પ્રોગ્રામ છે? જી, આ પોસ્ટર અમે ઘરે ઘરે મારવાના છીએ અને શાંતિપૂર્વક અમે કે સરકારને પણ અમે ડિસ્ટર્બ નથી કરવાના, બીજેપી પાર્ટીને પણ ડિસ્ટર્બ નથી કરવાના કે આ પ્રશ્ન બીજેપી પાર્ટીનો નહોતો હવે આવી ગયો છે, આ પ્રશ્ન તો રૂપાલાભાઈનો જ હતો. તો અમને વ્યક્તિગત જ એમનો વિરોધ હતો એટલે એ વિરોધ અમે સતત, જો અમારા ફેવરમાં રિઝલ્ટ નહીં આવે તો અમે આંદોલન તો અમારું ચાલુ જ રહેશે. અને શાંતિપૂર્વક આ પોસ્ટર અમે શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ અમારા પોતાના ખુદના ગેટ ઉપર મારશું. માત્ર રાજકોટ જ નહીં પરંતુ અન્ય કેટલાય ગામડાઓ છે ત્યાં પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગામડાઓમાં પ્રવેશ બંધી નહીં હોવાના જે પ્રકારના પોસ્ટર્સ છે તે પણ લગાડવામાં આવ્યા છે અને હજુ પણ રોષની લાગણી છે તે સતત જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં અલગ અલગ ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજના ગામડાઓમાં ભાજપને પ્રવેશ બંધીના પોસ્ટર છે તે વાયરલ થયા છે. જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી ગામમાં ભાજપને પ્રવેશ નહીંના પોસ્ટર્સ લાગ્યા છે. રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, ભાવનગરના અનેક ગામડામાં અલગ અલગ રીતે ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે. અમુક ગામડાઓમાં ભારે ભાજપને પ્રવેશ બંધીને લઈને પોસ્ટર્સ લાગ્યા છે, જ્યારે અમુક ગામડાઓમાં ગામના પાદરમાં જ પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના મતદારો છે. તો અનેક નાના નાના ગામડાઓમાં પણ પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ સંમેલનો મળ્યા છે અને આ પ્રકારે પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે સતત જોવા મળી રહ્યો છે. પરસોત્તમ રૂપાલાને લઈને થતા આ વિરોધને લઈને આપનું શું માનવું છે? પરસોત્તમ રૂપાલા દ્વારા માફી તો માંગી લેવામાં આવી છે ત્યારે આ માફીનો હજુ પણ ક્ષત્રિય સમાજ દ્વારા સ્વીકાર કરવામાં નથી આવ્યો અને ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા છે તેમની ટિકિટ છે તે રદ કરવામાં આવે, તેમની બદલે કોઈ પણ અન્ય ઉમેદવાર હોય તેને અમે સમર્થન આપીશું, પરંતુ પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે અયોગ્ય છે અને તેને સ્વીકાર ન કરી શકાય, આ પ્રકારની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આપનું શું કહેવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લોકસભા ચૂંટણી અંતર્ગત તમામ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ગુજરાત તક જોતા રહો.